subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student, good morning. Jai Sri Krishna, Gangotri School Gondel ma apnu hardik swagat chhe. To aaje apne abhyas karshu senior KG angrezi book bhag 2 ma. To tema aaje apne shu shikhishu te jo. To angrezi book bhag 2 ma apne aaje shikhvanu chhe number. To ke 4141. Aaje apne shikhvanu chhe. તો અહીંયા આપણે 4141 આપેલો છે. બાજુમાં આપણે જોડકું આપેલું છે તો તે કઈ રીતે છે જોઈએ. અહીંયા આપણે 4141 આપેલો છે. 4 પર રાઉન્ડ છે તો 4 ને કોની સાથે જોડીએ તો 4141 થાય છે. સામે આપણે બીજા બે નંબર આપેલા છે. તેમાંથી કયા નંબર સાથે જોડીએ તો 41 થાય? તો કે 1 સાથે. તો આ રીતે આપણે 41 નું જોડકું કમ્પ્લીટ કર્યું. 41 એટલે કે આપણે ગુજરાતીમાં તેને કહીએ છીએ ચોગડે એકડે 41. ચોગડે એકડે 41 ને અંગ્રેજીમાં કહેવાય છે 41. તો 4141 છે. સૌથી પહેલા આપણે અહીંયા ડોટ્સ પર જે લખીને આપેલા છે તે આપણે કમ્પ્લીટ કરવાના છે. ઓકે, તો ચાલો સૌથી પહેલા આપણે ડોટ્સ પર કમ્પ્લીટ કરીએ. તો ચાલો બોલતા જઈએ અને લખતા જઈએ. 4141 4141 4141. તો જ્યારે આપણે ડોટ્સ પર વર્ક કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણું વર્ક છે તે ડોટ્સની બહારે ન જાય. ડોટ્સની બહારે જાય છે તો તે આપણે ચલાવીશું ને ઇરેઝ કરીને ફરીથી લખીશું. ઇરેઝ કરવા માટે છે આપણે હંમેશા મોટાની જ હેલ્પ લેશું, જાતે ઇરેઝ કરશું નહીં. જાતે ઇરેઝ કરીએ તો શું થાય છે? તો કે બુક ખરાબ થઈ જાય છે, બુક ફાટી જાય છે, એવું બને છે. એવું ન બને તે માટે છે આપણે મોટાને જ કહેશું. ઓકે, તો આપણે ડોટ્સ પર 41 છે તે કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યાર પછી આપણે જાતે લખવાનું છે. જાતે આપણે લખીએ તેમાં પણ તે જ રીતે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. 4141 4141 4141. તો જ્યારે આપણે જાતે લખીએ છીએ ત્યારે પણ ખાસ ધ્યાન રાખીશું કે આપણે 4 લાઈનમાં લખીએ છીએ એટલે પહેલી જે બે લાઈન છે તેમાં જ લખવાનું છે, બરાબર. થર્ડ જે લાઈન છે તેમાં જવું જોઈએ નહીં. અક્ષર છે બધાએ એકદમ સરસ અને વ્યવસ્થિત કરવાના છે. ઓકે, કોઈના ખરાબ અક્ષર થવા જોઈએ ના. તમે બધા ગુડ ગર્લ અને ગુડ બોય છો ને, તો ગુડ ગર્લ અને ગુડ બોય કોઈ દિવસ ખરાબ અક્ષર કરે છે? તો કે ના. ત્યાર પછી હવે આપણે 41 લખીને કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યાર પછી આપણને નીચે સૂચના આપેલી છે. શું આપેલું છે તે જોઈએ. તો કે શિક્ષક શ્રી નંબર બોલે અને બાળક જાતે લખે. તો 1 2 10 ની અંદરથી આપણે નંબર બોલવાના છે, જેમાં તમારે લોકોએ હું જે નંબર બોલું તે જ લખવાનું છે. તો અહીંયા પહેલો જે નંબર રાઉન્ડ આપેલું છે તેમાં બધા નંબર લખશે 1 0 10. તો ચાલો લખો છે બધા 1 0 10. ત્યાર પછીના બોક્સમાં લખવાનું છે 5. ત્યાર પછીના બોક્સમાં લખવાનું છે 8. ચાલો 8 આવડે છે ને બધાને લખતા. તો ચાલો
8 બધા લખશે, ત્યાર પછી લખશે 2. 2 પણ બધાને આવડે છે ને લખતા. ત્યાર પછીનું જે રાઉન્ડ છે તેમાં લખવાનું છે, શું લખશું? તેમાં આપણે લખશું 7. 7, ત્યાર પછી 9. તો આ રીતે છે આપણે ક્લાસ વર્ક કમ્પ્લીટ કર્યું. જે રીતે આપણે ક્લાસ વર્ક કમ્પ્લીટ કર્યું છે તે જ રીતે આપણે હોમવર્ક પણ કમ્પ્લીટ કરવાનું છે. હોમવર્કમાં 4 to 42 આપેલા છે. 42 બધાએ એકદમ સરસ અક્ષરે અને વ્યવસ્થિત લખવાના છે. ઓકે, તો સરસ અક્ષરે બધાએ વર્ક કરવાનું છે. ઓકે, સમજીને કરવાનું છે. જ્યાં સુધી બાળકનું વર્ક કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી પેરેન્ટ્સે પણ બાળક સાથે બેસીને વર્ક કરાવવું, ન સમજાય ત્યાં તેને સમજાવવું. ખરાબ અક્ષર કરે છે તો ઇરેઝ કરીને ફરીવાર લખાવો. તો આશા રાખું છું કે આજે આપણે જે નંબર 4141 શીખ્યા તે તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે, તેમજ કઈ રીતે લખવાનું તે પણ ખ્યાલ આવી ગયો હશે. આવી ગયો ને? વેરી ગુડ. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.